હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન. તો શરૂઆત કરીએ આજના કરંટ અફેરની. સૌથી પહેલાં જોઈએ દિન વિશેષ. તો દિન વિશેષમાં છે મહાવીર સ્વામી જન્મજયંતિ. તો મહાવીર સ્વામી કોણ હતા? તો જૈન ધર્મના 24મા તીર્થંકર હતા. ખાસ યાદ રાખજો, જૈન ધર્મના 24મા તીર્થંકર હતા. તેમનું મૂળ નામ હતું વર્ધમાન. મૂળ નામ પરીક્ષામાં વારંવાર પૂછાય છે, તો આપણે ખાસ યાદ રાખવું, તેમનું મૂળ નામ આવશે વર્ધમાન. તેમનો જન્મ આવશે, જન્મ ઈસવીસન પૂર્વે 599માં. જન્મસ્થળ આપણે યાદ રાખશું વૈશાલીના કુંડ ગામ ખાતે, જે બિહાર ખાતે આવેલું છે ત્યાં તેમનો જન્મ. તેમણે લગ્ન કર્યા હતા યશોદા નામની રાજકુમારી સાથે. તેમને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી 13મા વર્ષે રૂજપાલિકા નદીના કિનારે, અને સંસાર ત્યાગ તેમણે 30 વર્ષની ઉંમરે કર્યો હતો. આ થોડી બેઝિક માહિતી મેળવી. બાકી તમે વધારે માહિતી વાંચવી હોય મહાવીર સ્વામી વિશે, તો તમે 11મા ધોરણની ઇતિહાસના પુસ્તકમાંથી વાંચી શકો છો. પણ આપણે દિન વિશેષમાં જોયું એટલે થોડી બેઝિક માહિતી મેળવી લીધી. જેમ કે મહાવીર સ્વામી તો જૈન ધર્મના 24મા તીર્થંકર, તેમનું મૂળ નામ તો વર્ધમાન, તેમનો જન્મ તો ઈસવીસન પૂર્વે 599માં, તેમનું જન્મસ્થળ તો વૈશાલીના કુંડગામ ખાતે, લગ્ન તો યશોદા નામની રાજકુમારી સાથે, જ્ઞાન પ્રાપ્તિ તો તેઓએ 13મા વર્ષે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી, અને કઈ નદીના કિનારે? તો રૂજપાલિકા નદીના કિનારે, અને સંસાર ત્યાગ તો તેમણે 30 વર્ષની ઉંમરે સંસાર ત્યાગ કર્યો હતો. ક્લિયર છે? હવે જોઈએ નેક્સ્ટ વ્યક્તિ વિશેષ. વ્યક્તિ વિશેષ છે ચંદ્રવદન ચિમનલાલ મહેતા. આપણે સૌ જાણીએ છીએ, જાણીતા સાહિત્યકાર છે. તેઓ ચાંદા મામા તરીકે જાણીતા થયા છે. તો ખાસ યાદ રાખશું ચંદ્રવદન ચિમનલાલ મહેતાનું ઉપનામ જણાવો. તો ચંદ્રવદન ચિમનલાલ મહેતાનું ઉપનામ ચાંદા મામા છે. તેમનો જન્મ 6 એપ્રિલ 1901માં ક્યાં થયો હતો? સુરત ખાતે તેમનો જન્મ થયો હતો 6 એપ્રિલ 1901માં. તેમની યાદમાં નાટક ક્ષેત્રે ચંચી મહેતા એવોર્ડ આપવામાં આવે છે. આ પણ તમે ખાસ યાદ રાખજો, તેમની યાદમાં જ આ ચંચી મહેતા એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી. તેમની નવલકથાઓ જોઈએ કે જે પરીક્ષામાં પૂછાઈ ગઈ છે, ચેડોરે શિખર રાજા રામનો, ખમ્મા બાપુ એમની જાણીતી નવલકથા છે. કાવ્ય સંગ્રહ જોઈએ તો આ ઈલા કાવ્યો છે, એ પણ પરીક્ષામાં પૂછાઈ ગયું છે કે ઈલા કાવ્યો એ કોની કૃતિ છે? તો ઈલા કાવ્યો એ કાવ્ય સંગ્રહ છે અને ચંદ્રવદન ચિમનલાલ મહેતાની કૃતિ છે. આ ઉપરાંત રતન, ચાંદરણા, દૂધના દાણા આ બધા એમના જાણીતા કાવ્ય સંગ્રહો છે. બાળ સાહિત્યની વાત કરીએ તો રમકડાની દુકાન, સંતા કુકડી, ચાંદાપુડી. નાટકની વાત કરીએ તો આગગાડી, સોના વાટકડી અને કપૂરનો દીવો, જેમાં આગગાડી નાટક છે એ પણ પરીક્ષામાં વારંવાર પૂછાઈ ગયું છે કે આગગાડી કૃતિ કોની છે? તો ચંદ્રવદન ચિમનલાલ મહેતાની છે. તો તમે આ સ્લાઇડની અંદર ઘણી બધી ઇમ્પોર્ટેડ કૃતિ જોઈ શકો છો, જેવી કે ઈલા કાવ્યો, આગગાડી, સંતા કુકડી, ચાંદાપોડી. આ બધી જાણીતી કૃતિ કોની છે? ચંદ્રવદન ચિમનલાલ મહેતાની છે. ચંદ્રવદન ચિમનલાલ મહેતાનું ઉપનામ જણાવો. તો ચંદ્રવદન ચિમનલાલ મહેતાનું ઉપનામ ચાંદા મામા છે. તેમનો જન્મ તો 6 એપ્રિલ 1901માં તેમનો જન્મ સુરત ખાતે થયો હતો, અને તેમની જ યાદમાં નાટક ક્ષેત્રે ચંચી મહેતા એવોર્ડ આપવામાં આવે છે. તમારે આટલી માહિતી તો યાદ રાખવી જ જોઈએ. એસટીઆઈ મેન્સ 2019નું પેપર તમે ચેક કરી શકો છો. એસટીઆઈ મેન્સ 2019, એમાં બે નાટ્યકાર રણછોડરામ ઉદયરામ દવે અને ચંચી મહેતાનું યોગદાન વિશે પૂછવામાં આવ્યું હતું. તો જો તમે આટલી બાબત જાણતા હો ચંચી મહેતા વિશે, તો તમે મેન્સના પેપરમાં પણ થોડી માહિતી આમાંથી લખી શકો છો. અને બીજી માહિતી રણછોડરામ ઉદયરામ દવે વિશે લખવાની હતી. 10 માર્કમાં ક્વેશ્ચન પૂછાયો હતો, તો 5 માર્કની માહિતી તમે ચંચી મહેતાની સમજી શકો છો. તો તમે અહીંયા આ સ્લાઇડમાંથી ઓછામાં ઓછી 2 માર્કની માહિતી તો તમે લખી શકો છો, કેમકે કૃતિ, જાણીતા કાવ્ય સંગ્રહ, જાણીતી નવલકથા, જાણીતા બાળ સાહિત્ય અને નાટક વિશે તો આપણે માહિતી મેળવી લીધી છે. ઓકે, હવે જોઈએ કરંટ અફેર. ભારતીય જનતા પાર્ટીનો 40મો સ્થાપના દિવસ ઉજવાયો. ક્યારે ઉજવાયો? તો 6 એપ્રિલના રોજ 40મો સ્થાપના દિવસ. સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો શ્યામા પ્રસાદ મુખર્જી દ્વારા કરવામાં આવી હતી. સ્થાપના સમય નામ શું હતું? ભારતીય જનસંઘ હતું, એ પણ ખાસ યાદ રાખજો. સ્થાપના આમ 1951માં થઈ હતી, ડિફરન્સ સમજો, પણ તે સમય તેનું નામ ભારતીય જનસંઘ હતું. અને ભારતીય જનસંઘ 1980ની અંદર જનતા પાર્ટી સાથે મળ્યું અને ભારતીય જનતા પાર્ટીની રચના થઈ. એટલે ભારતીય જનતા પાર્ટીનો કયો દિવસ? 40મો સ્થાપના દિવસ. કયા સેન્સમાં? 1980ના. બાકી રિયલ જે સ્થાપના જોવા જઈએ, શ્યામા પ્રસાદ મુખર્જી, એ 1951માં કરી હતી. અને સ્થાપના સમય શું નામ હતું? તો સ્થાપના સમય નામ હતું ભારતીય જનસંઘ. આ ભારતીય જનસંઘ 1980માં જનતા પાર્ટી સાથે મળ્યું હતું. કોના સાથે મળ્યું હતું? 1980માં જનતા પાર્ટી સાથે. અને પછી તેનું નામ શું બન્યું છે? ભારતીય જનતા પાર્ટી.
જેના સ્થાપક અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી હતા. ઓકે, તેથી 6 એપ્રિલને ભારતીય જનતા પાર્ટીના દિવસ તરીકે મનાવાય છે. આ પણ તમે ખાસ યાદ રાખશો, આથી જ 6 એપ્રિલને ભારતીય જનતા પાર્ટી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અગેન આપણે રિપીટ કરીએ તો શ્યામાપ્રસાદ મુખર્જીએ 1951માં ભારતીય જનસંઘ સ્થાપ્યું હતું. 1980માં તે જનતા પાર્ટી સાથે મળી ગયું એટલે ભારતીય જનતા પાર્ટી તરીકે ઓળખાયું, કે જેના સ્થાપક અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી હતા. એટલે ખાસ યાદ રાખશો, 6 એપ્રિલ તો ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ. કયો સ્થાપના દિવસ તાજેતરમાં ઉજવાયો? તો 6 એપ્રિલના રોજ 40મો સ્થાપના દિવસ ઉજવાયો. નેક્સ્ટ જોઈએ થોડી એના વિશે વધારે માહિતી. તો પ્રેસિડેન્ટ છે જગત પ્રસાદ નડ્ડા, રાષ્ટ્રીય અધ્યક્ષ એવું કહી શકાય. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ છે? જગત પ્રકાશ નડ્ડા. લોકસભાના લીડર નેતા, મતલબ કે ભારત દેશના પીએમ અને લોકસભાના લીડર પણ કોણ છે? શ્રી નરેન્દ્ર મોદી. રાજ્યસભાના લીડર નેતા તો થાવરચંદ ગેહલોત છે. બીજેપીનું ન્યૂઝપેપર તો કમલ સંદેશ છે. બીજેપીનું ચિહ્ન તો કમલ તમે અહીંયા ફોટોમાં જોઈ શકો છો. ભારતીય જનસંઘનું ચિહ્ન પહેલાં દીવો હતું, ખાસ યાદ રાખશો. ભારતીય જનસંઘ તમે અહીંયા જોઈ શકો છો, જેની સ્થાપના થઈ હતી 1951માં શ્યામાપ્રસાદ મુખર્જી વડે, તેનું પ્રતીક શું હતું? તો દીવો હતું. અને જે વર્તમાનમાં ભારતીય જનતા પાર્ટી છે તેનું પ્રતીક શું છે? તો કમળ છે. આ બે બાબત તમે ખાસ યાદ રાખશો. અધ્યક્ષ કોણ છે અત્યારે? તો જગત પ્રસાદ નડ્ડા છે. આના પહેલાં કોણ હતા? તો શ્રી અમિત શાહના પહેલાં અધ્યક્ષ હતા અને અત્યારે જગત પ્રકાશ નડ્ડા છે. લોકસભાના લીડર નેતા કોણ છે? તો શ્રી નરેન્દ્ર મોદી. અને રાજ્યસભાના લીડર નેતા કોણ છે? તો થાવરચંદ ગેહલોત છે. બીજેપીનું ન્યૂઝપેપર ગયું છે તો કમલ સંદેશ. બીજેપીનું ચિહ્ન તો કમળ છે. અને ભારતીય જનસંઘનું ચિહ્ન તો દીવો છે. ઓકે, નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. મહેસાણા જિલ્લા પોલીસે કોમ્યુનિટી કિચનની શરૂઆત કરી. આ પહેલાં છે ને તમિલનાડુ રાજ્ય દ્વારા મોદી કિચનની શરૂઆત કરવામાં આવી હતી. હવે એવું જ એક કિચન મહેસાણા જિલ્લા પોલીસ જિલ્લાએ શરૂ કર્યું છે. એનું નામ છે કોમ્યુનિટી કિચન, જે અંતર્ગત મહેસાણા જિલ્લામાં પોલીસ પોતાની જે ફરજ બજાવી રહી છે એ સાથે ગરીબોને પણ ભોજન આપી રહી છે. પોતાની ફરજ તો નિષ્ઠાપૂર્વક નિભાવી જ રહી છે, આ ઉપરાંત ગરીબોને પણ ભોજન આપી રહી છે. હેડક્વાર્ટર્સની બહેનો દ્વારા 2000થી ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવે છે અને શહેરના ગરીબો સુધી પહોંચાડવામાં આવે છે. તમે જુઓ, કોઈ નાનકડો આંકડો નથી, 2000 એ ખૂબ મોટો આંકડો કહી શકાય. અને દૈનિક 2000 ફૂડ પેકેટ તૈયાર કરવા એ પણ એક મોટી ચેલેન્જ કહી શકાય. આ મહેસાણા જિલ્લા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે કોમ્યુનિટી કિચન. આ પહેલાં મોદી કિચન શબ્દ ચર્ચામાં રહ્યો હતો, તો મોદી કિચન તમિલનાડુ રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. તો ખાસ બાબત યાદ રાખશું, મહેસાણા જિલ્લા પોલીસે કોમ્યુનિટી કિચનની શરૂઆત કરી છે. હવે નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. ગ્લોબલ સોલિડિટી ટુ ફાઇટ ધ કોરોના વાયરસ ડિસીઝ 2019 નામનો ઠરાવ યુએન દ્વારા સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો. આ પ્રકારનો ઠરાવ પ્રથમ વખત વૈશ્વિક સંસ્થા દ્વારા આપવામાં આવ્યો છે રોગચાળા અંગેનો. તો ખાસ આપણે ધ્યાનમાં લઈ શકાય કે કોરોના એ કેટલું ગંભીર હશે, કેટલી ગંભીર વાયરસ છે, કેટલું ગંભીર બીમારી છે, કે WHO દ્વારા એના માટે થઈને વૈશ્વિક ઠરાવ બહાર પાડવામાં આવે છે. ઓકે, તો ખાસ યાદ રાખશું કયો ઠરાવ બહાર પાડ્યો છે અને કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. ઓકે, સોરી મારી બોલવામાં ભૂલ થઈ ગઈ છે, WHOની યુએન દ્વારા આવશે. યુએન દ્વારા આ ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. આ બાબત ખાસ ધ્યાન લેજો, યુએન દ્વારા સર્વસંમતિથી આ ઠરાવ બહાર પાડવામાં આવેલો છે. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો જોઈએ, સિવિલ સર્વિસ એસોસિએશન રીચ ટુ સપોર્ટ ઇન નેચરલ ડિઝાસ્ટર્સ છે. આ અભિયાનનો દેશના IAS અને IPS અધિકારીઓના સંગઠન દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. કોના દ્વારા? IAS અને IPS અધિકારીઓના સંગઠન દ્વારા. સિવિલ સર્વિસ એસોસિએશન રીચ ટુ સપોર્ટ ઇન નેચરલ ડિઝાસ્ટર્સ એટલે કે સિવિલ સર્વિસ એસોસિએશન એટલે IAS અને IPS અધિકારીઓ વડે જે બનતું હોય એ સિવિલ સર્વિસ એસોસિએશન છે, એમના દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં શું કરવામાં આવે છે? તો આ અભિયાનમાં ભારતના નાગરિકો, કર્મચારીઓ, ઉદ્યોગપતિઓ, નેતાઓ, NGO કાર્યકરો અને IT પ્રોફેશનલ વગેરે સાથે મળીને કામ કરવામાં આવશે. જેટલા પણ મોટા વ્યક્તિઓ છે, જેમ કે ઉદ્યોગપતિઓ લઈ લઈએ, નેતાઓ લઈ લઈએ, NGOના કાર્યકરો લઈ લઈએ, IT પ્રોફેશનલ લઈ લઈએ, આ ઉપરાંત ભારતના તમામ નાગરિકો અને કર્મચારીઓ પણ લઈ લઈએ, આ બધાને સાથે રાખીને એક પ્લેટફોર્મ ઉપર માનવજાતિ માટે સારામાં સારું કાર્ય કરવામાં આવે છે.
तो करुणा अभियान कोना द्वारा शुरू करवामां आव्युं छे? तो आईएएस अने आईपीएस अधिकारीओनो संगठन एटले के सीविल सर्विस एसोसिएशन रीच टू सपोर्ट इन नेचरल डिजास्टर्स आ द्वारा करुणा अभियान शुरू करवामां आवेलुं छे। नेक्स्ट न्यूज़ जोईए, कोरोनाना परीक्षण माटे पेपर स्ट्रीप किट CSIR द्वारा विकसावामां आवी। हवे CSIR शुं छे? तो काउंसिल ऑफ साइंटिफिक एंड इंडस्ट्रीयल रिसर्च छे। खास याद राखवानुं CSIR शुं छे, तो काउंसिल ऑफ साइंटिफिक एंड इंडस्ट्रीयल रिसर्च छे। શું કરવામાં આવ્યું છે? તો કોરોનાના પરીક્ષણ માટે પેપર સ્ટ્રીપ કિટ વિકસાવવામાં આવી છે। ખાસ ધ્યાન રાખશું, કોરોનાના પરીક્ષણ માટે પેપર સ્ટ્રીપ કિટ વિકસાવવામાં આવી છે। આ કિટ એક કલાકમાં કોરોનાના આરએનએ શોધી નાખશે। ખાસ યાદ રાખવાનું છે, આ કિટ કેટલા કલાકમાં? તો માત્ર એક કલાકની અંદર કોરોનાના આરએનએ શોધી નાખશે। આ કિટ CSIR સાથે સંબંધિત દિલ્હીની એક સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઇન્ટરેગેટિવ બાયોલોજીના વિજ્ઞાનીઓ દ્વારા વિકસાવાય છે। ખાસ યાદ રાખશું, કોના દ્વારા વિકસાવવામાં આવે છે? તો દિલ્હી ખાતે એક સંબંધિત સંસ્થા આવેલી છે, CSIR સંબંધિત સંસ્થા, એના વિજ્ઞાનીઓ દ્વારા વિકસાવવામાં આવેલી છે। ઓકે, એટલે એક પ્રકારે એ CSIRનો જ ભાગ કહી શકાય। એટલે પેપર સ્ટ્રીપ કિટ CSIR દ્વારા વિકસાવવામાં આવેલી છે, કેમકે જે દિલ્હીની સંસ્થા છે એ CSIRનો જ એક ભાગ છે। ક્લિયર છે? તો ખાસ યાદ રાખશું, કોરોનાના પરીક્ષણ માટે કઈ કિટ વિકસાવવામાં આવી છે? તો પેપર સ્ટ્રીપ કિટ। તે શું કરશે? તો એક કલાકમાં કોરોનાના આરએનએને શોધી નાખશે। નેક્સ્ટ ન્યૂઝ જોઈએ, હેક ધ ક્રાઇસિસ ઇન્ડિયા હેકાથોન લોન્ચ કરાયું। શું છે જોઈએ? સંજય ગોત્રે, એટલે કે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ માહિતી ટેકનોલોજી સંદેશાવ્યવહાર માનવ સંસાધન વિકાસ મંત્રી, એમના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે। COVID-19ના રોગચાળાને રોકવા માટે આ હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ યાદ રાખશું, કોના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે? તો તમે જોઈ શકો છો, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ માહિતી ટેકનોલોજી સંદેશાવ્યવહાર માનવ સંસાધન વિકાસ મંત્રી દ્વારા આ લોન્ચ કરવામાં આવ્યું છે। ક્લિયર છે? હવે થોડી વધારે માહિતી મેળવીએ। આયોજન મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ફિક્કી, એટલે કે FICCI લેડીઝ ઓર્ગેનાઇઝેશન પુણે દ્વારા આયોજન આખું કરવામાં આવેલું છે। ઓકે, તો ખાસ યાદ રાખશું, હેક ધ ક્રાઇસિસ ઇન્ડિયા હેકાથોન લોન્ચ કરવામાં આવ્યું છે। શા માટે લોન્ચ કરવામાં આવ્યું છે? તો COVID-19ના રોગચાળાને રોકવા માટે આ હેકાથોનનું આયોજન કરવામાં આવેલું છે। આ ઉપરાંત પણ ઘણા એપ અને પોર્ટલ પણ લોન્ચ થઈ ગયા છે, અને અગાઉના વિડીયોમાં આપણે એના વિશે માહિતી મેળવી હતી, તો આપણે આ પણ યાદ રાખીશું। જોઈએ નેક્સ્ટ ન્યૂઝ, મો પ્રતિભા યોજના કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે? તો ઓડિશા સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે। તમે જાણો છો કે અત્યારે લોકડાઉનની પરિસ્થિતિ છે, એટલે ઘરના વડીલોથી લઈને બાળકો સુધી તમામ વ્યક્તિઓને ઘરમાં રહેવું પડે છે ફરજિયાતપણે। તેથી બાળકોને આ લોકડાઉનની પરિસ્થિતિ દરમિયાન સાવ આળસુ ના થઈ જાય, કાંઈક ને કાંઈક પ્રવૃત્તિ કરતા રહે, એના માટે થઈને ઓડિશા સરકારે મો પ્રતિભા યોજના શરૂ કરી છે। લોકડાઉન દરમિયાન બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરી ઘરે વ્યસ્ત રાખવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે। આ સ્પર્ધામાં શું કરવામાં આવશે? તો આ સ્પર્ધામાં ચિત્રકામ, સૂત્રો લખવા, ટૂંકી વાર્તાઓ લખવી, કવિતાઓ લખવી વગેરે જેવી પ્રવૃત્તિઓ આપવામાં આવશે, અને બાળકોને ઇનામ આપીને પણ પ્રોત્સાહિત કરવામાં આવશે। એટલે બાળક સતત વ્યસ્ત રહે, ઘરે રહીને તે આળસુ ના થઈ જાય, એના માટે ઓડિશા સરકાર દ્વારા મો પ્રતિભા યોજના શરૂ કરવામાં આવેલી છે। ઓકે, આ કાર્યક્રમ યુનિસેફની મદદથી તેઓએ શરૂ કર્યો છે। ઓડિશાની વાત નીકળી છે, તો ઓડિશા વિશે થોડી માહિતી મેળવીએ। ઓડિશાની રાજધાની છે ભુવનેશ્વર, અને ઓડિશાના મુખ્યમંત્રી તમે અહીંયા જોઈ શકો છો ફોટોમાં, શ્રી નવીન પટનાયક ઓડિશાના શું છે? મુખ્યમંત્રી છે। ક્લિયર? પરીક્ષામાં સિમ્પલ એવો ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે મો પ્રતિભા યોજના કયા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે? તો મો પ્રતિભા યોજના એ ઓડિશા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે। ક્લિયર છે? કોની મદદથી આ યોજના શરૂ કરવામાં આવી છે? તો યુનિસેફની મદદથી આ યોજના શરૂ કરવામાં આવી છે। ઓડિશાની રાજધાની શું છે? તો ભુવનેશ્વર। ઓડિશાના મુખ્યમંત્રી કોણ છે? તો શ્રી નવીન પટનાયક છે। અને આ મો પ્રતિભા યોજના શા માટે શરૂ કરવામાં આવેલી છે? તો કે લોકડાઉન દરમિયાન બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરાવી ઘરે વ્યસ્ત રાખવા માટે આ યોજના શરૂ કરવામાં આવેલી છે। નેક્સ્ટ થોડી વધારે માહિતી મેળવીએ, મુખ્યમંત્રી શ્રી નવીન પટનાયક અને રાજ્યપાલ કોણ છે? ગણેશીલાલ છે। આ ઉપરાંત યુનિસેફ પણ આપણે જોયું, તો યુનિસેફ વિશે થોડી માહિતી મેળવીએ, તો એનું પૂર્ણ નામ છે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ, એ યુનિસેફનું પૂર્ણ નામ છે। તેનું હેડક્વાર્ટર છે ન્યુયોર્ક સિટી, અને તેની સ્થાપના છે 11 ડિસેમ્બર 1946। ક્લિયર છે? ઓકે, તો મો પ્રતિભા યોજના ચર્ચામાં રહી છે, કેમ ચર્ચામાં રહી છે? ઓડિશા રાજ્ય સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે,
કોની મદદ દ્વારા લોન્ચ કરવામાં આવી છે? તો યુનિસેફની મદદ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. તો આપણે ઓડિશા રાજ્ય વિશે પણ માહિતી મેળવી, યુનિસેફ વિશે પણ માહિતી મેળવી અને મો પ્રતિમા યોજના, તો બાળકોને ઘરે સતત વ્યસ્ત રાખવા માટે આ યોજના લોન્ચ કરવામાં આવી છે. વ્યસ્ત કઈ રીતે રાખવાના છે? તો ચિત્ર સ્પર્ધા હોય, સ્લોગન સ્પર્ધા હોય, ટૂંકી વાર્તા હોય, કવિતા હોય, આ વગેરે ક્ષેત્રમાં એમને વ્યસ્ત રાખવાના છે. ક્લિયર છે? ઓકે, તો જોઈએ આજના કરંટ અફેર ઉપરથી આજની ક્વિઝ. સૌથી પહેલો ક્વેશ્ચન છે, જૈન ધર્મના 24મા તીર્થંકર કોણ હતા? સેકન્ડ ક્વેશ્ચન છે, ચંદ્રવદન ચિમનલાલ મહેતાનું ઉપનામ જણાવો, ઉપનામ જણાવવાનું છે. થર્ડ ક્વેશ્ચન છે, ભારતીય જનતા પાર્ટીના વર્તમાન અધ્યક્ષ કોણ છે? ફોર્થ ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા જિલ્લા ખાતે કોમ્યુનિટી કિચન શરૂ કરવામાં આવ્યું છે? પાંચમો ક્વેશ્ચન છે, કોરોનાના પરીક્ષણ માટે પેપર સ્ટ્રીપ કિટ કોના દ્વારા વિકસાવવામાં આવેલી છે? તો જો તમને આજનું કરંટ અફેર ગમ્યું હોય તો આજના ક્વિઝના આન્સર તમારે કમેન્ટ કરવાના જ છે. બીજું, અમુક મિત્રોને જણાવી દેવાનું કે કદાચ વિડીયોમાં ઉચ્ચારણની ભૂલ થઈ શકે છે, તો ઉચ્ચારણની ભૂલ માટે માફ કરવું. પણ તમને સ્લાઇડમાં પરફેક્ટ સ્પેલિંગ સાથે ઉચ્ચારણ આપ્યું હશે અને કદાચ ઘણીવાર ઉચ્ચારણ મેં તમને સાચું કર્યું હોય તો એના શોર્ટ નહીં હોય છે, જેમ કે કાલે હતું NTCP અને NTPC. તો ઘણા મિત્રોએ એટલી બાબત માટે થઈને કમેન્ટ કરી, તો તમે પણ સમજી શકો છો કે એક સામાન્ય ભૂલ છે. જે મિત્રોને ટાઈપ કરવા આપીએ છીએ એ આ સ્પર્ધાત્મક પરીક્ષાના ફિલ્ડ સાથે સંકળાયેલા ના હોય, એટલે કદાચ એ લોકોથી ટાઈપિંગમાં થોડી ભૂલ થઈ ગઈ હોય, તો એ પછી એવી નાની નાની ભૂલો અવગણવી. એના માટે કમેન્ટ કરીને ઉત્સાહ તમે ના ઘટાડો પ્લીઝ. તમે સારી કમેન્ટ ના કરી શકો તો તમે ખરાબ કમેન્ટ પણ ના કરો. આ ઉપરાંત જો તમે વધારે પડતી કરંટ અફેરની ક્વિઝ આપવા માગો છો તો CA બાય બકુલ આ ગ્રુપમાં તમે જોડાઈ શકો છો. તો તમને અહીંયા કરંટ અફેરની એક્સ્ટ્રા ક્વિઝ જોવા મળશે કે જે તમારા કરંટ અફેરના નોલેજમાં વધારો કરી શકે છે. ઓકે, તો આ ગ્રુપમાં આજે જ જોડાઈ જજો. મળશું નવા વિડીયો સાથે. અને હા, ખાસ એક મિત્રો, કે તમારા માટે ગુજરાત પાક્ષિકનું આજે એનાલિસિસ મૂકવામાં આવશે. આજે સાંજે 7 અથવા 8 વાગ્યાની આજુબાજુ એનાલિસિસ મૂકી દેવામાં આવશે. તો તમે ટેલિગ્રામ ચેનલ છે GPSC ઓનલાઈનની, એમાં જોઈ લેજો, એમાં લિંક આવી જશે અથવા તો તમને નોટિફિકેશન આવી જશે. તો ત્યારે પણ તમે ઓનલાઈન થઈને ગુજરાત પાક્ષિકના તમામ જેટલી ચર્ચા કરવામાં આવે એ તમારી બુકમાં લખી દેજો. તો મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.